જો જે લિસ્ટ બનાવ્યું હતું ને એ પ્રમાણે બધાને ફોન થઈ ગયા છે. આપણા જેટલા પણ સગાવાલા છે બધાને જ ફોન કરી દીધું છે. કાલે કથા પતે પછી તરત જ જમણવાર છે, એટલે એ જમણવારમાં બધાએ હાજરી આપવાની છે. હા, જો યાદ આવ્યું હોય તો તમારા ભાઈને ફોન કરી દેજો, એમને કહેજો કે ચોક્કસ જમવા આવે, આવે ને આવે. મને ખબર છે એમની પાસે સમય ઓછો હોય, કામ ઘણું ને, પણ એમને કહી દેવાનું. હા મમ્મી, હું વાત કરી જોઈશ, જો એ ફ્રી હશે ને તો આવી જશે. ફ્રી હોય કે ન હોય એમને તો આમંત્રણ પ્રેમથી આપવાનું. હું તો ફોન કરીશ, તું તો જોર દઈને કહે છે કે ભાઈ આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે જ. ઓકે સારું. અને સાંભળો, આપણા મગન કાકાને ત્યાં ફોન કરી દીધો છે, અને ખાસ તમારા પેલા પૂરી ફૈબા, એમને તો કીધું ને તો મને કે હું આજ નહીં આવી જાઉં. મેં કહું આવી જાજો, બીજું તો શું. હા, ઈ આવશે ને તો આખી સોસાયટી મને કહે ભાઈ આને કે બોલાવ્યા, આને કે બોલાવ્યા. હા, એવું કહેશે તો ખરા, કારણ કે ખાનદાન તો તમારું ને, એટલે ફૈબા તો તમારા ને. હા, બહુ અઘરા, બહુ અઘરા. સારું છે તમારા બા બાપુજી નથી, નહીતર છે ને અહીંયા ધામા હોત એમના. મમ્મી, કાલની પૂંજામાં કંઈ બાકી રહી જતું હોય ને તો યાદથી મને લિસ્ટ આપી દેજો. બધું લિસ્ટ બની ગયું છે ને, બધો સામાન પણ આવી ગયો છે, અને જે આપણે નથી લાવવાનો ને એ ગોર બાપા લઈને આવવાના છે, એટલે એની કોઈ ઉપાધિ નથી. પણ હા, આ વખતે મેં જમણવારમાં છે ને રબડી રાખી છે, આ વખતે મારી ફેવરેટ રબડી રાખી છે, એટલે બધાને વાડકા ભરી ભરીને ખવડાવવાનું છે. તું પછી ઓછી પીજો. હા, તમારું તો એમ જ ધ્યાન હોય, મેં વધારે પીધી કે ઓછી પીધી. પપ્પા, આ કોને કહો છો તમે? હા, મમ્મીને તો રબડી ફેવરેટ છે કે નહીં, તો એને કહેવાય કે ઓછી પીજે એમ. તો શું, પણ તે આ હિતરના ભાઈને કીધું પછી દામિની મમ્મીને ભૂલાઈ નથી ગયું ને, એટલે તને યાદ કરાવું છું, એને હતને કહી દેજો. પછી તમે શું, કોનું નામ લો છો? દામિનીના બાને આપણે બોલાવવાના? અરે સમજો તમે, એમને બોલાવવા જેવા છે જ ક્યાં? અને આ તેને નથી કીધું? ના, હજી સુધી તો ફોન નથી કર્યો. હું વાત કરે છે તું? તું આના ભાઈને કહે તો દામિનીના બાને કહેવું જ પડે ને, એમ છોડવા ને. અરે પણ શું જરૂર છે એની? એ આવે કે ના આવે કંઈ ફરક ના પડે. અરે રિક્ષામાં આવવાના રૂપિયા નહીં હોય એની પાસે. જરૂર તો છે ને કાંઈ નથી હો, કથાની જરૂર નથી, બધાને જમણવાની જરૂર નથી. આ તો એક આપણે બસ રીતિ રિવાજ છે ને, આપણે સગવડ છે અને આપણને હરખ છે, એટલે આપણે જમાડ્યું છે. બાકી જરૂર માણસને કોઈની નથી, આમ ગણો ને તો પાછી તકલીફો ગણાવશે. એના કરતા ના આવે હારું, મને આમે છે ને આ ગરીબ લોકો ગમતા જ નથી. આપણા સગા તો છે ને, હા ગરીબ અમીર નો જોવાનું હોય સગામાં. અરે એટલે એમ નહીં, એવી રીતે નહીં, એ લોકો દિલ નહીં ગરીબ જ છે. રૂપિયાથી ગરીબ હોય તો વાત અલગ છે, પણ જ્યારે હોય ત્યારે રોદડા રડતી હોય, મારું આમ છે ને મારું તેમ છે ને મારું ફલાણું ને મારું ઢીકણું, એટલે મને એને બોલાવવાનું મન જ નથી થતું. અરે પણ તારે એ ભલે ને રોદડા રોવે, એની રીતે આપણે ક્યારે દઈ દેવું છે ને, એ આપણી પાસે લઈ જાય છે. આપણે દેવી તો બિચારા ના પાડે છે, સમજ્યા? તું કે એટલે હાવ ગરીબ નથી હો, એ હા તનના ગરીબ છે, બિચારાનું ખોડું ગરીબ છે, પણ પાછા મનના અમીર છે. કોઈ દી આપણી પાસે ક્યાંય વસ્તુની માંગણી જ કરી, ગમે ત્યારે દામિની જાય ને તો એને એની યથાશક્તિ પ્રમાણે પાછું ખાલી હાથે કોઈ દી દામિનીને આવવા નથી દીધું. હા, પેલું કિલો સફરજન, બાર નંગ કેળા, 101 રૂપિયો, એને ખાલી હાથ કહેવાય? અરે ના ના, ભરેલું, અરે અભરે ભરાય એટલું આપે એની બાતો. અરે હું પહોંચે તો આટલું આપે તો આપે તો છે ને, એનું દિલ આટલું તો મોટું છે ને કે તમને ના પાડી છે ને કે એનું નામ જ નહીં લેવાનું, પણ ના, તમને તો શોખ છે એને બધે જ આમંત્રણ આપવાનું. મૂકી દે તું, હજી તો સવાર સવાર માં બુક ના બે પેજ વાંચવાનો નિયમ છે, પેજ વાંચતો તો પછી હું મૂકી દેત ને. હા પણ પેલા મૂકી દેવાય ને, પછી આરામથી વચાય તો કોઈ તમને ડિસ્ટર્બ ના કરે ને. ઓકે મહારાણી, તમે કહેશો ને એમ જ કરીશ. સોરી, ભૂલ થઈ ગઈ મારી આજે. ઓકે, તમે તમારા ફ્રેન્ડ્સ લોકોને ફોન કરી દીધો છે?
શેના માટે? હા મમ્મી ઘરે જમણવાર કરે છે તો તમે તમારા બેસ્ટીને તો બોલાવશો જ ને? હા મમ્મીએ કીધું હતું કે તારા મિત્રોને કહી દે, પણ એમાં એવું છે કે આ મનોજ અત્યારે બહાર છે, અને કાર્તિકને ફોન કર્યો હતો, એ પણ કહેતો હતો કે જો મનોજ ના આવતો હોય તો પછી મારે એકલાને નથી આવવું, એટલે મને લાગે છે ત્યાં સુધી મારા ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ નહીં આવે. કઈ વાંધો નહીં, હા કેવી આપણી ફરજ છે, આવું ના આવવું એનો મતલબ છે. બરાબર છે. મારે તમને છે ને એક વાત કરવી હતી. ભૂલને કઈ વાત કરવી છે, શું થયું છે, એની પ્રોબ્લેમ? આ ઘરમાં છે ને મમ્મી એક વ્યક્તિનું અપમાન કરી રહ્યા છે. મમ્મી અને અપમાન? કોનું? દામિની ભાભીના બાનું. જુઓ માન્યું કે એ ગરીબ છે, પણ મમ્મીને એ પણ પ્રોબ્લેમ છે કે એ ગરીબ છે. મમ્મીએ આપણા ઘરે પૂંજા છે બધું છે ને, તો દામિની ભાભીના બાને આમંત્રણ જ નથી આપ્યું. મેં કહ્યું, પપ્પાએ પણ કીધું કે આવું ના કરાય ને, આપણે વ્યવહારે તો એને બોલાવવા જ પડે ને, અરે ગરીબ હોય કે અમીર શું ફરક પડવાનો છે? પહેલી વખતનું નથી, આવું દર વખતે થતું આવ્યું છે, અને આમ પણ આ દામિની ભાભી મમ્મીની સામે કંઈ બોલતા નથી, ચૂપચાપ બધું સહન કરી જાય છે. એના સંસ્કાર છે ને? હા સારા સંસ્કાર કહેવાય, એટલા માટે તો બધું સહન કરીને ઘરમાં પડ્યા રહે છે. અને આમ પણ જે ઘરમાં જે વ્યક્તિના મા બાપનું તે આદર સન્માન ન થતું હોય એ ઘરમાં રહેવું નકામું જ છે ને. હકીકતમાં તો આપણા લોકોની ભૂલ છે, આ મમ્મી આટલું કરી રહ્યા છે, એમ છતાંય આ ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ મમ્મીની સામે નહીં બોલે, કારણ કે બધાને એમ જ છે કે મમ્મીએ કર્યું છે તો મમ્મીને સમજાવવાનો કોઈ જ અર્થ નથી, બધાએ પોતપોતાના હથિયાર નીચે મૂકી દેશે. આ દામિની ભાભી ઉપર કેવી વીતતી હશે જ્યારે એ સાંભળે એવી રીતે મમ્મી એને ગરીબ કહે, ભિખારણ કહે, રોદડા રોવે છે, એવું બધા શબ્દો બોલે ને, ત્યારે દામિની ભાભી ઉપર તો ખાસ જાતી હશે. મારે જવું છે દામિની ભાભી પાસે. કે તમે ટેન્શન ના લેતા, અમે લોકો તો છીએ ને તમારી સાથે. હા પણ એમ છતાંય ઘરના બધા વ્યક્તિઓ સાથે હોવા છતાંય તે જ્યારે કોઈ પોતાનું હે ના હોય ને નજીકમાં, ત્યારે એની ના હોવાની કમી મહેસૂસ થાય જ, અને આવું દામિની ભાભી સાથે પણ થશે. જો કે એમના મમ્મી નથી આવી રહ્યા, એ બાબતથી એ અંદરે અંદર બહુ દુઃખી થતા હશે. તમારી વાત સાચી છે. જો હું તમને શું કહું છું, હા મમ્મી સાથે તમે વાત કરી લો ને, મમ્મી માને ને, થોડુંક મનાવો ને એને કે આપણે આવું ના કરવું જોઈએ. હા મારા ભાઈને જમવા માટે તાણ કરી છે, ફોન કરાવ્યા છે, ત્રણ ચાર ફોન કરાવ્યા છે મારી પાસે એક દિવસમાં કે તમારે તો આવવાનું જ છે. સાચું કહું ને તો મમ્મીને મારા ભાઈ સાથે પણ લાગણીના સંબંધો તો છે જ નહીં, ઓન્લી ફોર પૈસાના સંબંધ જ છે. એ જ કહેવાનો હતો કે મમ્મી આ બધું એટલા માટે કરી રહ્યા છે કે તારો ભાઈ અહીંયા આવીને મફત જમવાનો નથી, આ 200-500 રૂપિયા તને હાથમાં આપશે, આ 500 રૂપિયાની પટ્ટી મમ્મીને પણ પકડાવશે, હા બસ એ જ દેખાઈ રહ્યું છે, બાકી તારા ભાઈને બોલાવવાનો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. મને પણ એ જ દેખાઈ રહ્યું છે, આ મારો ભાઈ આવશે એટલે મમ્મીનો તો વટ પડવાનો જ છે, કે તમારા નાના દીકરાની વાઈફ તો બહુ પૈસાવાળી છે, એમનો ભાઈ બહુ અમીર છે. કંઈ નહીં છોડો ને, હા તમે મમ્મી સાથે વાત કરી લેજો, આ દામિની ભાભીના બાને બોલાવવા માટે હા પાડે ને તો સારું કહેવાય. મને નથી લાગતું કે મમ્મી મારી વાતમાં ક્યારેય માને, એક કામ કરું છું આજે પપ્પાને બોલાવીને જ વાત કરું છું પહેલા, આ પછી જોઈએ શું થાય અને શું નહીં. તમને જે ઠીક લાગે. હા ઠીક છે. ભાભી તમારી મદદ કરું કઈ? ના થઈ ગયું છે બધું. કઈ કામ હતું તારે, કઈ જોઈએ છે? હા પૂંજાની બધી તૈયારીઓ થઈ ગઈ છે. હા તમારા માટે ખરીદી કરવાની છે ને, તો મેં વિચાર્યું છે કે આપણે બંને સાથે જઈને કરી આવશું. તું પણ આવીશ એમ? આવું જ ને, આ સિલેક્શન કરતાં મને સારું આવડે છે ને તમારું. હા એમ પણ આ ફેશનની વાતમાં છે ને તને વધારે ખબર પડે છે, મને તો ખબર ના પડે. મને જે કલર ગમે એને હું લઈ લઉં,
એટલે જ તો હું તમારી સાથે આવું છું કે પૈસા બગડતા તે તમે સારી વસ્તુ નથી લાવતા અને હું ઓછા પૈસામાં તમને મસ્ત ક્વોલિટીની વસ્તુ અપાવું છું અને તમારા પર મેચ પણ કરે છે. હા તો ભવર પછી જવું છે ને? જેમ કરીએ એમ. હા તમે ફ્રી હોય અને હું ફ્રી હોય ત્યારે જઈ આવું છું આપણે. સારું. અત્યારે તો જો ભાખરી એ બની ગઈ છે ને, બધું કામ પણ પતી ગયું છે, આ પ્લેટફોર્મ પણ સાફ થઈ ગયું છે, હવે કંઈ કામ નથી અહીંયા. મારે થોડુંક કામ છે. આમ મમ્મીએ મારા ભાઈને ફોન કરવા માટે કીધું છે. હા જમણવાર રાખ્યો છે કે નહીં એના માટે. તો મારે તમને એક વાત કહેવીતી, જુઓ ખોટું ના લગાડતા. હા મમ્મીએ તમારા બાને ફોન ના કર્યો. તો તે પૂછ્યું કે કેમ ના કર્યું? પૂછ્યું. મેં ઘણું સમજાવ્યું કે આપણે આપણી ફરજમાં બને અને એ આપણા સગા પણ થાય છે, વ્યવહાર છે આપણા, આપણે એમની સાથે તો વ્યવહાર કટ ના કરાય ને, એમને તો ફોન કરવો જ જોઈએ ને. તો બોલ્યા કે એ ગરીબ છે અને ગરીબને મારે આ ઘરમાં કંઈ કામ નથી ગરીબનું. તો મને પણ શું કામ રાખે છે ને? આજ સુધી મને આ વાત ના સમજાય. જો મારા બા ગરીબ હોય અને એ વાતથી મમ્મીને વાંધો હોય તો હું પણ ત્યાંથી જ આવી છું ને, તો મમ્મીને મારાથી પણ વાંધો હોવો જોઈએ. હું પણ એ જ વિચાર કરતી હતી. આ તમારા લોકોની સગાઈ કરી લગ્ન કર્યા ત્યારે ત્યારે ગરીબી નહોતી દેખાતી. છોડ ને, એમ પણ આ ઘરે કંઈ પણ પ્રસંગ હોય કે કંઈ પણ હોય તો મારા બાને ક્યાં બોલાવવામાં આવે છે, એમને ક્યાં કોઈ આમંત્રણ આપે છે. સાચી વાત છે તમારી ભાભી, પણ આ જે કાંઈ પણ થઈ રહ્યું છે ને બહુ ખોટું થઈ રહ્યું છે. હા સરાહર, તમારી સામે જ તમારા બાનું અપમાન તમે સહન કરી શકો છો, આવી તમારી જગ્યાએ જો હું હોત ને તો હું ના કરી શકત. ધન્ય છે તમને. કરવું પડે ને મારા બાના સંસ્કાર. ઘરેથી વળાવીને ત્યારે ચોખ્ખું કહ્યું હતું કે આ ઘરમાંથી જઈ રહી છે, જો હસતી હસતી આ ઘરમાં આવીશ ને તો તારો સ્વીકાર કરીશ, રિસામણે આવીશ, ઝઘડો કરીને આવીશ કે કોઈ બીજી વાત હશે ને તો આ ઘરમાં તારું કોઈ કામ નથી. સાચી વાત છે ભાભી તમારી. પણ જુઓ તમે છે ને મૂંઝાતા નહીં, હું તમારી સાથે જુઓ. હા ભલે હું તમારાથી નાની છું પણ મને તમારી સાથે નાની બેન તરીકે જ રાખજો. હા મારા સાથે કોઈ દિવસ મન દુઃખ ના લગાડતા. શું કામ લગાડ, એક તું તો છે જે મને સમજે છે, મારી સાથે હોય છે હંમેશા. સાચી વાત છે. બાકી બીજાને તો બસ પૈસાથી જ બધું છે. હા જો ને, તારા ભાઈને આમંત્રણ આપવાનું કહ્યું, બોલાવવાનું કહ્યું, કારણ કે તમે લોકો પૈસાવાળા છો. સાચી વાત કહું ને ભાભી, તો આપણા મમ્મીને માણસ સાથે લાગણી નથી, પૈસા સાથે લાગણી છે. એ મારા ભાઈને એટલે બોલાવે છે કે મારો ભાઈ રૂપિયાવાળો છે, આપણા ઘરે આવશે તો માભો પડશે, બધા વાતો કરશે કે વાહ તમારા નાના દીકરાની વાઈફના ભાઈ તો બહુ રૂપિયાવાળા છે, એ તો બહુ અમીર છે. પણ સાચું કહું ને તો મને આ બધી વાત પસંદ જ નથી. શું કરું હવે? ખબર છે ઘરમાં કોઈ આવું નથી કરતું મમ્મી સિવાય. મમ્મીના મનમાં જે ગ્રંથિ બંધાઈ ગઈ છે, છોડ ને આ બધી વાતનો હવે કોઈ મતલબ નથી. મમ્મીને જે કરવાનું હતું એમને કરી લીધું છે, અને એમ પણ મમ્મી જે ફેસલો લે છે એ બધા જ માન્ય રાખે છે, એમાં કોઈ કંઈ બોલી નથી શકતું અને કોઈ એ ફેસલાને બદલી પણ નથી શકતું. સાચી વાત છે. પણ તમે છે ને હા એક મમ્મીની વાતનું દુઃખ લગાડીને ના બેસી જતા. હા અમે તો તમારી સાથે છીએ ને બધા, અને ખાસ કરીને હું તો તમને હંમેશા સાથ આપીશ. જુઓ તમને કોઈ પણ જાતની તકલીફ હોય ને, મતલબ કે હું એવું નથી કહેતી કે હું પૈસાવાળી છું એટલે તમને કહું છું. હા નાની બેન તરીકે કહું છું કે મારી પાસેથી લઈ લેજો ને. હા તું મારી બેન છે ને હંમેશા રહેશે. હવે આ વાતોથી પેટ નહીં ભરાય, હું ભાખરી લઈને આવું છું. બાર વેસ હું બધાને ફોન કરી દઉં.